મિત્રો ઓસ્કાર ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું તુષાર વાઘાણી. આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજનો આપણે નવું ચેપ્ટર પ્રકરણ 7 જે બાયોલોજી છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ, જેનું નામ છે નિયંત્રણ અને સંકલન. તો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ એની થોડી ચર્ચા કરી લઉં. આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું પ્રાણીઓ ચેતાતંત્ર વિશે, પ્રાણીઓમાં ચેતાતંત્ર કેવું હોય છે, વનસ્પતિઓ છે એમાં ચેતાતંત્ર હોય છે કે નથી હોતું, સ્નાયુઓ હોય છે કે નથી હોતા એની વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ માનવ મગજ, આપણું જે મગજ છે એ કેવી રીતે કાર્ય કરે છે, એ શું શું કાર્ય કરે છે એની વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ ચેતાપેશી જે છે એ કેવી રીતે કાર્ય કરે છે એની વિશે ચર્ચા કરીશું. અને વનસ્પતિઓમાં સંકલન, મનુષ્યની અંદર ચેતાતંત્ર છે વનસ્પતિમાં નથી તો એ કેવી રીતે કાર્ય કરે છે, એ પણ હલનચલન થોડું ઘણું કરે છે તો એ કેવી રીતે કરે છે એની ઉપર આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. અને અંતમાં આપણે જોઈશું પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, કે અંતઃસ્ત્રાવ આપણા જે હોર્મોન્સ છે એ કેવી રીતે કાર્ય કરતા હોય છે, શું કાર્ય હોય છે આપણા શરીરના રોજિંદા જીવનના પ્રક્રિયા દરમિયાન. તો આ ચેપ્ટરની અંદર આપણે આટલા ટોપિક્સ કવર કરવાના છે. એમાંનો આજનો આપણો પ્રથમ લેક્ચર, પહેલો લેક્ચર છે, એમાં આપણે આજે જોશું પ્રસ્તાવના, પ્રાણીઓ ચેતાતંત્ર, ઉર્મિવેગ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ઉર્મિવેગ શું છે, અને ત્યારબાદ જોશું ચેતોપાગમ કે ચેતોપાગમ શું છે. તો આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો નિયંત્રણ અને સંકલનની વાત છે તો આપણું બોડી જે છે એ બેલેન્સ કેવી રીતે કરે છે, કેવી રીતે હલનચલન કરે છે એની ઉપર આપણે થોડી ચર્ચા કરીએ. તો પહેલો સવાલ એવો છે કે હલનચલન એટલે શું, સજીવોમાં કયા હેતુ માટે હલનચલન જોવા મળે છે. હવે તમે પોતાની રીતે પોતાના માટે વિચારો કે તમે હલનચલન શા માટે કરો છો, અથવા હલનચલન તમારે શા માટે કરવું પડે છે. તો કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. એટલે કે તમારી સ્થિતિ, તમે નાના હતા મોટા થયા તો એ તમારી સ્થિતિમાં ફેરફાર થયું. તમે એક જગ્યાએ બેઠા છો, તમે ઊભા થઈને ચાલીને બીજી જગ્યાએ જાઓ છો તો પણ એ સ્થિતિમાં ફેરફાર થયો કહેવાય. તો સ્થિતિમાં ફેરફાર થતા એને કહેવામાં આવે છે હલનચલન. તો તમારી સ્થિતિ જે છે એમાં જે ફેરફાર થાય છે એને કહીએ છીએ આપણે હલનચલન. સજીવોમાં નીચેના હેતુઓ માટે હલનચલન જોવા મળે છે. તો આપણે જોઈએ કયા હેતુઓ છે. પહેલું, કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત છે. વૃદ્ધિ એટલે મેં તમને વાત કરી કે બાળક જન્મ લે છે અને ત્યારબાદ જે એ દિવસે ને દિવસે જે એના કોષોમાં અને એના અંગોમાં છે એમાં વૃદ્ધિ થાય છે અને વર્ષો બાદ એની અમુક લિમિટ સુધી એની જે વૃદ્ધિ થાય છે અને ત્યારબાદ અટકી જાય છે. તો એ જે વૃદ્ધિની હલનચલન છે એની વાત કરીએ તો બીજ અંકુરણ પામી, એટલે આપણે એક વનસ્પતિની વાત કરીએ કે બીજ અંકુરણ છે, સાવ નાનું બીજ છે એમાંથી છોડ થાય છે, છોડનો વિકાસ થાય અને વૃક્ષ બને છે. તો આ પ્રમાણે એ વૃદ્ધિ સંબંધિત વિકાસ કરે છે એમ કહેવાય. પ્રાકર વિકાસ પામે છે જ્યારે પ્રરોહર તંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. એટલે આપણે જોયું છે કે બીજ છે જ્યારે આપણે એને આપણે જમીનની અંદર બોઈએ છીએ, વાવીએ છીએ, ત્યારબાદ એને સૂર્યપ્રકાશ, પાણી અને હવા, જે કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન જે મળે છે જેના કારણે એની અંદર વૃદ્ધિ થાય છે અને એમાંથી નાનકડું એવું કુંબળું છોડ ફૂટી આવે છે અને જમીનમાંથી બહાર નીકળે છે. તો આ વૃદ્ધિ સંબંધિત આપણે હલનચલન કહી શકાય. હલનચલનના ઉદાહરણ આપણે જોઈએ કે દોડવું, રમવું, ચાવવું, આ પણ એક પ્રકારનું હલનચલન જ છે, પણ એને વૃદ્ધિ સાથે કંઈ લેવા દેવા નથી હોતું, એટલે કે વૃદ્ધિ સાથે સંબંધિત નથી. તો વૃદ્ધિનો અને જે હલનચલન આપણે જે રમવું, દોડવું, ચાવવું જે આપણે હલનચલન કરીએ છીએ એ બંને સાથેનો જે ડિફરન્સ છે એ મેં તમને સમજાવ્યું. પરંતુ અન્ય કાર્યો કરવા માટે જોવા મળે છે. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા તમને ફિઝિકલી જે દેખાય છે એ ટાઈપનું જે હલનચલન છે એ આપણે કહી શકીએ છીએ. અને પેલું જે છે વૃદ્ધિ સાથે કે પોતાના અંગોની અંદર એ કંઈક બદલાવ લાવે છે જેનાથી આપણે જોઈ શકીએ છીએ. કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચારરૂપે હોય છે. એટલે આપણે જોઈએ છીએ કે જે ઋતુમાં પરિવર્તન થતું હોય છે એ દરમિયાન આપણા શરીરની અંદર પણ પરિવર્તન થતા હોય છે. તો એ પ્રકારના જે પરિવર્તન છે એને આપણે કહી શકીએ કે પર્યાવરણમાં આવતા પરિવર્તનના કારણે આપણા સજીવની અંદર જે પ્રતિચારરૂપે ઉત્પન્ન થતા હોય છે અથવા તો સજીવોના લાભ માટે થતા હોય છે. તો આ પ્રકારનું એક હલનચલન હોય છે. તો એમાં છે ભેંસમાં વાગોળવાની ક્રિયા. એટલે આપણે જોઈએ છીએ કે ભેંસ જ્યારે ખાઈ લે છે ત્યારબાદ એ સતત તેનું મોઢું જે છે એ ચાવ્યા કરતું હોય છે અને એમાંથી ફીણ ને વગેરે નીકળ્યા કરતું હોય છે. તો એ એક કુદરતની ઘટના છે કે જેની મદદથી જેટલું એ વાગોળે છે, જે ખાવાનું એને વાગોળે છે, એ વાગોળાના કારણે એની અંદર એ એન્ઝાઇમ્સ ઉત્પન્ન થાય છે અને એમાં ભળે છે, જે એની પાચન ક્રિયામાં ખૂબ મહત્ત્વનું ઉપયોગી છે.
તેવું કહે છે જો અહીંયા કે ક્રિયાથી ખોરાકનું નાનામાં નાના ટુકડામાં રૂપાંતર થાય છે અને તેનું પાચન સરળતાથી થઈ શકે છે. એટલે કે એ કુદરતી ઘટના છે અને કુદરતી ઘટના એને મદદરૂપ થાય છે એના પાચન ક્રિયામાં. તો આ એક પ્રકારનું હલનચલન કહેવાય. તો આવા હલનચલનના ઘણા બધા પ્રકારો હોય છે તે આપણે જોઈ શકીએ છીએ. તો કેટલાક હલનચલન સજીવોના રક્ષણ માટે બચાવ માટે પણ જોવા મળતા હોય છે. જેવા કે આપણે જોઈએ કે ગરમ વસ્તુનો સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. આપણે ઘણી બધી વાર અનુભવ્યું છે કોઈ આપણને જેવી ટાચને અડાડે કે આપણે કંઈ પણ વિચાર કર્યા વગર તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ. અથવા ગરમ ચીજને આપણે અડકી ગયા હોય, ઠંડી ચીજને અડકી ગયા હોય તો આપણને 30 સેકન્ડે આપણને તરત એનો અનુભવ થાય છે કે આ વસ્તુ આ છે. તેવું શા માટે થાય છે એ આપણે જોવાનું છે કે જેવું ટચ કરીએ એટલે એક પણ ક્ષણની વાર નથી લાગતી અને આપણા મગજને સંદેશો પહોંચે છે અને આપણો હાથ તરત જ પાછો આવી જાય છે. તો આ ઘટના કેવી રીતે બને છે એ આપણે ખૂબ ડિટેલમાં જોવાનું છે. એ 3 માર્ક્સનો સવાલ છે. જ્યારે આવશે હું ત્યારે તમને વાત કરીશ. તો સૌથી પહેલાં તો આપણે જોવાનું છે કે ભાઈ આવું કેમ થાય કે એવા શરીરની અંદર એવા સેન્સર્સ છે એવું પણ કહી શકાય. કેમ આપણે સેન્સર્સ હોય એ બધા સેન્સ કરતા હોય કે ભાઈ આ હોલની અંદર કેટલા લોકો ગયા, તો એક મોટો દરવાજો જેવું મૂક્યો હોય તમે જેવા એમાંથી પસાર થાવ એટલે ટું કરીને અવાજ આવે એટલે તમારું કાઉન્ટ થઈ ગયું. તમારી પાસે કોઈ હથિયાર કે એવું કંઈ હોય તો એમાં કંઈક વાગી જાય એટલે મેટલ ડિટેક્ટર મૂકેલું હોય. તો આ જે સેન્સર્સ છે એ તમને સેન્સ કરે છે. એમ આપણી બોડીની અંદર એવા 5 સેન્સર્સ છે જે આખી બાહ્ય વાતાવરણીય ઘટના જે બને છે એને સેન્સ કરે છે, જેની મદદથી આપણું બોડી એ સેન્સ થઈને વસ્તુ જે છે એને તૈયાર કરે છે આપણા બોડી. કેમ તમે કોઈ હથિયાર લઈને અંદર જતા હો હોલની અંદર તો તરત જ બીજું સાયરન વાગવા લાગે ને તમને એક સાઈડ કરી દે ને તમને ચેક કરવા માંડે એની રીતે. તો સેમ વસ્તુ આપણા બોડી સાથે થાય છે. જોઈએ આપણે સંવેદનાગ્રાહી શું છે. મનુષ્ય શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીના ઉદાહરણ સ્થાન અને કાર્યો કે સંવેદનાગ્રાહી જે આપણા અંદર 5 સેન્સર્સ છે એ ક્યાં આવેલા છે, શું કામ કરે છે, બરાબર એની વિશે જોવાનું છે. સૌથી પહેલાં જોઈએ કે સંવેદનાગ્રાહી શું છે. તો કે મનુષ્ય શરીરના બાહ્ય ઉત્તેજના, મેં કીધું ને બાહ્ય વાતાવરણને અનુરૂપ આપણા શરીરની બહારની જે વસ્તુ બને છે એને સેન્સ કરે છે. એટલે કે બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી કહે છે. એટલે કે આપણે એમ પણ કહી શકીએ કે બહારના સંદેશાઓને લાવે છે, એમ પણ કહી શકીએ. બહાર કાંઈ પણ વસ્તુ બનતી હોય તો એને કેચઅપ કરીને અંદર લઈ જાય છે, બરાબર, જેની મદદથી અંદર હવે બોડીને કઈ રીતે તૈયાર થવું એ પછી ખ્યાલ આવે છે. એટલે કે બહારની સિચ્યુએશન શું છે એ જાણવા માટે, એટલે બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદનાગ્રાહી અંગ કહે છે. એટલે મેં આપણે હમણાં એક ઉદાહરણ લીધું હતું કે મીણબત્તી કે કોઈ ગરમ ચીજને આપણે ટચ કરીએ એટલે તરત જ આપણે હાથ પાછો ખેંચીએ છીએ. તો ટચ સૌથી પહેલાં શું થાય, તો કે આપણી જે ત્વચા છે, ચામડી છે, તે થાય છે. તો એક પ્રકારની સંવેદનાગ્રાહી થઈ, કારણ કે એ શું કરે છે, સેન્સ કરે છે. સૌથી પહેલાં ગરમ એને લાગશે, બરાબર. તો એ એક સંવેદનાગ્રાહી કહેવાય. એક મેં ઉદાહરણ આપ્યું તમને. તો આ સંવેદનાગ્રાહીઓ આપણા સંવેદના અંગોમાં સ્થાન પામેલ હોય છે. એટલે આ સંવેદનાગ્રાહી ક્યાં આવી છે, તો કે સંવેદના અંગોમાં. ક્યાં આવેલી છે, સંવેદના અંગો. હવે સંવેદના અંગો કયા કયા છે એની ઉપર આપણે વાત કરવાની છે કે સંવેદનાગ્રાહીઓના પ્રકાર. તો 5 પ્રકાર છે, તમારે ખાસ યાદ રાખવાના છે. MCQમાં 1 માર્કની ખાલી જગ્યામાં ઘણી બધી જગ્યાએ પૂછી શકાય છે. તો પહેલું છે રસગ્રાહી એકમ. રસગ્રાહી એકમ છે જીભની સપાટી પર. શું કરે, તો કે સ્વાદની ઓળખ. તમને કોઈ પણ જે ચીજ તમે ખાઓ છો એનો સ્વાદની ઓળખ માટેની જે અંદર જે સંવેદનાગ્રાહી છે એ જીભની ત્વચા ઉપર આવેલી છે કે જીભની અંદર છે, જેની મદદથી તમે સ્વાદ ઓળખી શકો છો. આ પહેલી વાત થઈ. બીજું આવે છે ઘ્રાણગ્રાહી એકમો, એટલે કે જે આપણે નાકના અધિચ્છદ સ્તરમાં, નાકની અંદર જે શ્લેષ્મ છે એની અંદરનું જે પ્રવાહી છે અથવા તો એની અંદર જે આવેલું છે તે ગંધની ઓળખ કરે છે, કે ત્રાણ ગ્રંથિઓ પણ કહી શકાય છે, બરાબર. ત્રીજું આવે છે સ્પર્શ ગ્રંથિ, એટલે આપણી જે ત્વચા હમણાં વાત કરી હતી કે સ્પર્શગ્રાહી એકમ છે એ ત્વચામાં છે અને સ્પર્શની ઓળખ કરે છે. ત્યારબાદ છે પ્રકાશ, એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમો. પ્રકાશગ્રાહી એકમો જે છે એ તમે જે વસ્તુ જુઓ છો, બરાબર, આંખમાં વધારે પડતી લાઇટ આવે તો આંખ ઓટોમેટિક બંધ થઈ જાય, ઓછી લાઇટ હોય તમે જોઈ શકો છો. તો આ બધી જે વસ્તુ છે એ આંખ દ્વારા થતી હોય છે, એનું કાર્ય છે દ્રષ્ટિની ઓળખ માટે. અને છેલ્લું છે ધ્વનિગ્રાહી અંગ, એટલે કે આપણું કાન. તે શું કરે છે, તો કે સાંભળવાનું કામ કરે છે, અવાજની ઓળખનું કામ કરે છે, અંતઃકરણમાં કામ કરે છે, બરાબર. એનું સ્થાન છે અંતઃકરણ. કર્ણ એટલે કાન. કાનની અંદર આ
ધ્વનિગ્રાહી એકમ હોય છે. તો આ પાંચ જે આપણી સંવેદનાગ્રાહી છે જેની મદદથી આપણું બોડી સ્ટેબલ થાય છે કે બહારની જે પર્યાવરણીય ઘટનાઓ બને છે એની મદદથી આપણા બોડીને એ તૈયાર કરે છે કે હવે શું કરવાનું છે અથવા કેવું કામ કરવાનું છે તે. તો આ હતા સંવેદનાગ્રાહીઓના પ્રકાર. ફરીવાર એકવાર વાંચું છું. રસગ્રાહી એકમ, ત્રાણગ્રાહી એકમ, સ્પર્શગ્રાહી એકમ, પ્રકાશગ્રાહી એકમ અને ધ્વનિગ્રાહી એકમ. ક્યાં ક્યાં આવેલા છે? જીભની સપાટી, નાકના અધિચ્છદ સ્તરમાં, ત્વચામાં, આંખમાં અને કાનમાં અથવા તો અંતઃકરણમાં. એના કાર્ય છે સ્વાદની ઓળખ, ગંધની ઓળખ, સ્પર્શની ઓળખ, દ્રશ્યની ઓળખ અને અવાજની ઓળખ. તો આ એક મહત્વનો સવાલ બની જાય કે સંવેદનાગ્રાહી અંગો શું છે અને ક્યાં આવેલા છે. ઉદાહરણ દ્વારા સમજાવું. હવેનો સવાલ છે ઉર્મી વેગ, વિદ્યુત આવેગ. એને ઇંગ્લિશમાં કહેવાય નર્વસ ઇમ્પલ્સ અથવા એને ઇલેક્ટ્રોમેગ્નેટ પણ કહેવાય. વિદ્યુત આવેગ છે, બરાબર. તો આપણા બોડીની અંદર આવા નર્વસ ઇમ્પલ્સ કેવી રીતે જન્મ પામે છે અથવા તો કેવી રીતે વહન પામે છે તે સમજવાનું છે. એક કાલે હું તમને ઉદાહરણ આપું કે જો જ્યારે આપણે ગરમ વસ્તુને ટચ કરીએ છીએ ત્યારે જો એ ગરમ વસ્તુને ટચ કરીએ એટલે ચામડી આપણી ગરમ વસ્તુને અડે છે, બરાબર. એટલે ચામડી પાસે મેસેજ આવ્યો કે ભાઈ બહાર જે તમે ટચ કરો છો એ ગરમ છે. ત્યાંથી લઈને આપણા મગજ સુધી મેસેજ જાય છે. મગજ ત્યાંથી રિપ્લે આપે કે ભાઈ તમે હાથ પાછો ખેંચી લો. તો મગજ જ્યારે પાછો રિપ્લે આપે ત્યારે એ રિપ્લે પાછો આવે અને હાથને મળે, હાથ પાછો ખેંચાય. આ આટલું હું બોલ્યો એમાં જો આટલી વાર લાગે, મતલબમાં 2 કે 3 સેકન્ડ થાય, તો તમારો હાથ ત્યાં દાજી જાય. તો આવું કેમ છે? તમને તો 1, 2 કે 3 સેકન્ડ, 1 સેકન્ડનો અડધો ભાગે નથી થતો ત્યાં તમારો હાથ પાછો આવી જાય છે. તો આટલી બધી ફાસ્ટ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે? તો એ આ છે ઉર્મિવેગ. તમને 1 સેકન્ડની પણ વાર લાગતી નથી એ મેસેજ મળતા. મેં જે તમને સમજાવ્યું મેસેજ હકીકતમાં એ રીતે જ ટ્રાન્સમિટ થાય છે કે પહેલાં ત્યાંથી સંવેદનાગ્રાહી અંગો લે અને પછી મગજ સુધી પહોંચે અને મગજથી પાછો રિપ્લે ત્યાં આવે. પણ એ જે આખી પ્રોસેસ છે એ આટલી બધી ફાસ્ટ કઈ રીતે થાય છે એ આજે સમજવાનું છે આપણે. તો એ થાય છે આ ઉર્મિવેગના કારણે. ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગો. તમે અહીંયાથી બેઠા બેઠા અમેરિકા ફોન કરો છો અથવા તો કોઈ પણ જગ્યાએ દુનિયાના કોઈ પણ ખૂણે કોલ કરો છો, એ જેવું બોલે છે એ જ સેકન્ડે તમને સંભળાય છે. તો આવું શા માટે બને છે? તો એ જ વસ્તુ, એમાં જે મિકેનિઝમ યુઝ થાય છે, મતલબમાં જે પ્રોસેસ યુઝ થાય છે, એ જ પ્રોસેસ આપણા બોડીની અંદર યુઝ થાય છે. એમાં પણ ટ્રાન્સમિટ અને રિસીવર થાય છે. તમે જ્યારે કોલ કરો છો એ ટ્રાન્સમિટ કહેવાય કે એ તમારા સિગ્નલ સેટેલાઇટને મોકલે, સેટેલાઇટમાંથી પાછા અમેરિકા જાય એટલે ત્યાં રિસીવ થયા, અને ત્યાંથી જે બોલે છે પાછું ટ્રાન્સમિટ થયું, સેટેલાઇટમાં ગયું, સેટેલાઇટથી તમને મળ્યું એટલે પાછું રિસીવ થયું. એટલે ટ્રાન્સમિટ અને રિસીવની પ્રક્રિયા થાય છે. પણ અમેરિકા કાંઈ આપણી બાજુના પડોશમાં તો છે નહીં, હજારો કિલોમીટર દૂર છે. તો પણ છતાં એ 1 સેકન્ડમાં ત્યાંથી બોલે છે ને અહીંયા તમને સંભળાય છે. અવશા માટે બને છે? તો એનું કારણ છે ઇલેક્ટ્રોમેગ્નેટ. એ એક એવું કિરણ છોડે છે, એવા ઇમ્પલ્સ છોડે છે કે જેની મદદથી એને પહોંચતા 1 સેકન્ડની પણ વાર લાગતી નથી. તો એ ઇલેક્ટ્રોમેગ્નેટની મદદથી એ જે વેવ છે એ વેવ નોન મિકેનિકલ વેવ છે, એને માધ્યમની જરૂર નથી પડતી એટલે એ તરત જ અહીંયા પહોંચી જાય છે. એની સ્પીડ ખૂબ જ વધારે છે. તો સેમ વસ્તુ આપણા બોડીની અંદર છે. આ ઉર્મિવેગ જે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે એટલા બધા ફાસ્ટ હોય છે કે તમારા આંખના પલકારામાં તમારા જ્યાં મગજમાં પહોંચી ત્યાંથી સંદેશો લઈને પાછા આવી જાય છે. તો આવી રીતે શરીરની અંદર એ વહન કરતા હોય છે. તો જોઈએ આપણે શરીરમાં ઉર્મિવેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન પામે છે. આ નામ તમારે ફરજિયાત યાદ રાખવાના છે કેમ કે હવે આપણે આની ઉપર જ ચર્ચા કરવાની છે વધારે. ચેતાતંત્રની અંદર જે ચેતાકોષ છે, ચેતાકોષની અંદર ચેતાતંતુ અને ચેતોપાગમ આ 3 છે, એ ઉર્મિવેગ એમાં વહન પામે છે અને એ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે આખા બોડીની અંદર, જેનાથી બને છે ચેતાતંત્ર, આપણું નર્વસ સિસ્ટમ બને છે એમ પણ કહી શકાય. તો એક ચેતાકોષનું સેમ્પલ અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે. આ જે દેખાય છે એ આખો ચેતાકોષ છે. જે આ ચેતાકોષ એકબીજા સાથે જોડાઈને આખા બોડીની અંદર એક એવું તંત્ર ઊભું કરે છે કે બોડીના પગ નખ, આપણા પગના નખને ત્યાં ટચ કરો ને તો સીધું તમને મગજમાં ખબર પડે કે ભાઈ અહીંયા કંઈક આપણને ખીલી વાગી કે કાંઈ પણ વસ્તુ ટચ થયું છે. તો એ જે આખું સિસ્ટમ જનરેટ થયું છે એને જે આપણે કહીએ છીએ ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ, બરાબર. તો એનો આ એક કોષ છે, એનું નામ છે ચેતાકોષ. ચેતાકોષને આકૃતિને આપણે વ્યવસ્થિત સમજવાની છે કારણ કે 1 માં 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં સવાલ પૂછે ચેતાકોષની આકૃતિ દોરી એના નામ સમજાવો, બરાબર. અથવા તો ચેતાકોષની આકૃતિ પણ 2 માર્ક્સમાં પૂછાય છે.
તો ચેતાકોષમાં અહીંયા જે તમને બ્લુ કલરનું દેખાય છે એ છે કોષ કેન્દ્ર, બરાબર. કોષ કેન્દ્રની આસપાસ જે પ્રવાહી છે, આ જે ડોટેડ દેખાય છે તમને, એ કોષ રસ છે, પણ અહીંયા એનું નામ છે કોષકાય, એને કહેવામાં આવે છે કોષકાય. કોષકાય પછી જે તમને આ લાંબા લાંબા તંતુઓ જેવું દેખાય છે એ છે શિખાતંતુ. નામ મિત્રો ખાસ યાદ રાખજો, એનું નામ છે શિખાતંતુ. એ શિખાતંતુની મદદથી એ સર્વગ્રાહી જે છે, આપણા જે સંવેદનાગ્રાહી અંગો છે એ જોડાયેલા હોય છે અને ત્યાંથી મેસેજ આવતો હોય છે. આપણે નેક્સ્ટમાં જોવાનું છે. ફરીવાર કહી દઉં, આ જે આપણું વચ્ચેનું કેન્દ્ર છે એ છે કોષ કેન્દ્ર, એની આજુબાજુમાં જે પ્રવાહી છે એ કોષકાય છે, આજુબાજુમાં જે તંતુઓ જેવું દેખાય છે શિખાતંતુ છે, અને ત્યારબાદ જે આ લંબચોરસ ટાઈપનું જે તમને દેખાય છે અક્ષતંતુ છે, અને છેલ્લે આવે છે ચેતાંત. આ ચેતાંતની પાછળ બીજો આવો ને આવો, આ ચેતાંત જે દેખાય છે એની પાછળ બીજો આવો ને આવો કોષ જોડાયેલો હોય છે. જ્યારે બે કોષ જોડાય એના વચ્ચે જે જગ્યા રહે છે એને આપણે કહીશું ચેતોપાગમ. આપણે હમણાં એ જોવાનું છે. તો અહીંયા આપણે તમારે આ પાંચ નામ યાદ રાખવાના છે, કોષ કેન્દ્ર, કોષકાય, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાંત. હવે એના કાર્ય આપણે સમજશું. તો ઉર્મિ વેગનું સર્જન કઈ રીતે થાય છે, તો હું તમને ખાલી એક આખી પ્રોસેસ પહેલાં આમનામ ખાલી મોઢે સમજાવી દઉં સમજવા માટે, પછી જે આપણે લખવાનું છે એ તમને હું સમજાવું. આપણે પાંચ જે સંવેદનાગ્રાહી અંગો જોયા હતા, કે પાંચ સંવેદનાગ્રાહી અંગો આખા બોડીમાંથી મેસેજ લેશે, એટલે કે ત્વચા હોય, સ્વાદ હોય, સાંભળવું હોય, જોવું હોય, એ બધી જગ્યાએથી મેસેજ રિસીવ કરે છે. એટલે કે એને બહારથી વાતાવરણમાંથી મેસેજ લેવાના છે. મેસેજ લઈ અહીંયા સૌ પ્રથમ આવશે શિખાતંતુ પાસે, શિખાતંતુમાંથી કોષકાય, કોષકાયથી કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્રની અંદર એક પ્રકારનું એવું વિશિષ્ટ અંગ છે જે સંવેદનાગ્રાહી અંગોનો એ જે મેસેજ આવ્યો એને કન્વર્ટ કરે છે વિદ્યુત આવેગમાં. આ વિદ્યુત આવેગમાં કન્વર્ટ થાય પછી એ મેસેજ અહીંયાથી આમ જશે, ટ્રાન્સમિટ થશે, અહીંયા પાછો બીજો ચેતાકોષ આવી જાય અને એ ચેતાકોષ પાછો આગળ ટ્રાન્સમિટ કરે. એટલે આ રીતે એ જે મેસેજ છે એટલે કે ઉર્મિ વેગ છે એ આગળ વધતો હોય છે. તો હવે આપણે જોઈએ કેવી રીતે એને લખવાનું છે. સંવેદની અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ પર ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહી હોય છે. મેં વાત કરી એમ અહીંયા જે આ ટોચ છે એની સાથે એ કનેક્ટેડ હોય છે, એવા પાંચ જે આપણે આગળના હમણાં જોયા તે સંવેદનાગ્રાહી અંગો હતા તે. શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજના માહિતી મેળવે છે. મેં કીધું ને બહારથી મેસેજ મેળવે છે, એ આ મેસેજ મેળવો એમ કહેવાય કે બાહ્ય ઉત્તેજના માહિતી મેળવી. માહિતી મળે પછી એને ટ્રાન્સમિટ કરવાની છે, તો કે કોષકાયમાં, કોષકાયમાંથી કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રથી અક્ષતંતુ, અક્ષતંતુથી ચેતાંત, ચેતાંતથી ચેતોપાગમ આવે, પાછો નવો કોષ આવી જાય. એ રીતે આખો મેસેજ આગળ આમ ટ્રાન્સમિટ થતો હોય છે. તો આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિ વેગ ઉત્પન્ન થાય છે. તો આ ઉર્મિવેગ ઉત્પન્ન થયો અને એને આગળ લઈ જવામાં આવે છે. ઉર્મિવેગનું વહન જોઈએ તો શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલ ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષ સુધી વહન પામે છે. આમાં ખાલી જો એક લાઇનમાં લખી દીધું, શિખાતંતુથી ક્યાં ગયું? ચેતાકોષકાય, બરાબર. એટલે શિખાતંતુથી કોષકાય, કોષકાયથી કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રથી અક્ષતંતુ, અક્ષતંતુથી ચેતાંત, અને અહીંયા પાછો નવો કોષ આવી જાય. એ બે વચ્ચેની જે જગ્યા છે એને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમ, બરાબર. હવે આપણે આગળ જોઈએ ચેતોપાગમ. અહીંયા આપણે ચેતાતંત્રનો જે મહત્વનો અને જરૂરી એવો અંગ એ કોષ, જે ચેતાકોષ કહેવાય છે, એની ઉપર આપણે ચર્ચા કરી. હવે આપણે જોવું છે ચેતોપાગમ. તો બે ચેતાકોષની વચ્ચેની જે ખાલી જગ્યા છે એમાં જે હોય છે એ છે ચેતોપાગમ. આ બે જે કોષ છે એની વચ્ચેની આ જે જગ્યા દેખાય છે એ છે આપણો ચેતોપાગમ. એને સ્નાઇપેજ પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. પાસ પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુ, અક્ષતંતુનો ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ, એટલે કે એકનું એન્ડિંગ અને બીજાનું સ્ટાર્ટિંગ, શિખાતંતુ અને જે ચેતાંતતા, એ બે વચ્ચેની જે જગ્યા છે સૂક્ષ્મ અવકાશ, સૂક્ષ્મ અવકાશને કહેવાય છે ચેતોપાગમ. આ બે વચ્ચે જગ્યા હોય છે અને અહીંયાથી ઇમ્પલ્સ જે આપણે ઉર્મિ વેગ જનરેટ કર્યો એ અહીંયાથી સીધો આમ ટ્રાન્સમિટ થશે. તો જ્યારે ઉર્મિ વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછી ચેતાકોષના શિખાતંતુનું ઉર્મિ વેગ ઉત્પન્ન કરે છે અને શરીરમાં ઉર્મિ વેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. એટલે આ રીતે આખા બોડીની અંદર આ જે સંદેશાઓ છે એ વહન પામતા હોય છે. સતત એક ધારું ચાલુ જ હોય છે. એવું નહીં કે ભાઈ બપોરે કામ કરે ને સાંજે ન કરે,
એવું થાય છે કોઈ દિવસ કે સાંજે સંભળાય છે અને બપોરે નથી સંભળાતું? ના, તો કે એ સતત એક દારૂ એ કામ કરતા હોય છે. તો અંતે આવૃમી વેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષ કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. એટલે આ રીતે એ આમ આખો ડેટા ટ્રાન્સમિટ થતો હોય છે અને એક ચેતાકોષથી બીજા ચેતાકોષ સુધી જતું હોય છે. હવે આપણે થોડાક સવાલ જોઈએ આજે જે ભણ્યા છે એમાંથી, કે ભાઈ આ આકૃતિ છે એમાંથી આ શું દર્શાવે છે? તો એ એટલે શું આવશે? તો કે કોષ કેન્દ્ર, બી એટલે કોષકાય, સી એટલે શિખાતંતુ, ડી એટલે અક્ષતંતુ અને છેલ્લું છે ચેતાંત. તો આવી રીતનો સવાલ પણ આવી શકે છે, અથવા તમને ડાયરેક્ટ એમ પણ કહી શકે કે આકૃતિ દોરો અને એના ભાગ સમજાવો બે માર્ક્સની અંદર. હવે એનામાંથી સવાલ છે, સંવેદનાઓ કે સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે? તો કે સંવેદનાઓ કે સૂચનાઓ ચેતાકોષના શિખાતંતુની ટોચના ભાગે, અહીંયા વાત કરી હતી ને આ જે છે બરાબર, અહીંયા જો તમને પાંચ દેખાય છે, પાંચે પાંચમાં પાંચે પાંચ વસ્તુ જોઈન્ટ હોય, આપણા પાંચ સંવેદનાગ્રાહી અંગો છે જોઈન્ટ થયેલા હોય છે, જે આપણા મેસેજ ગ્રહણ કરી અને શિખાતંતુને આપે. શિખાતંતુ કોષકાય, કોષકાયથી કોષ કેન્દ્ર, ત્યારબાદ અક્ષતંતુ અને ચેતાંત. સંવેદના સૂચના શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે? તો આગળ વાત કરી, શિખાતંતુ, કોષકાય, અક્ષતંતુ સળંગ લંબાઈમાંથી વિદ્યુત આવેગ સ્વરૂપ વહન પામે છે. એટલે આ રીતે આખો મેસેજ આમ ટ્રાન્સમિટ થતો હોય છે. છેલ્લો સવાલ છે, આ ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાનને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત થાય છે? તો કે ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે ચેતોપાગમ સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તન થાય છે, કારણ કે બંનેની વચ્ચે કોઈ જગ્યા નથી, એટલે ત્યાં એક રસાયણ ઉત્પન્ન થાય છે જે ઈ આ ઉર્મી આવેગને આગળ લઈ જાય છે. તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર ખૂબ જ અગત્યનું, ચેતાતંત્રનો ખૂબ જ મહત્વનો અને રચનાત્મક એકમ એવો ચેતાકોષ ચેતોપાગમ વિશે આપણે ખૂબ મહત્વની ચર્ચા કરી, સંવેદનાગ્રાહી અંગો વિશે ચર્ચા કરી, જેનો આપણે ખૂબ અભ્યાસ કરી અને વ્યવસ્થિત રીતે જે રીતે સ્લાઇડમાં લખેલું છે તેમ તમારે એને લખવાનું રહેશે. થેન્ક યુ.